તમાકુથી તમારી જાતને રનઆઉટ થવા દેશો નહીં. તમે સારી રીતે બેટિંગ કરી રહ્યા હોય ત્યારે રનઆઉટ થવું ખૂબ જ ભયંકર છે. તમારા પોતાના દોષના કારણે અથવા તમારા સાથીદારની ભૂલના કારણે તેમ બની શકે છે. તમાકુ તમને નુકસાન પહોંચાડે છે. જ્યારે તમે ધૂમ્રપાન કરો છો, અન્ય કોઈ પણ તમારી આસપાસ ધૂમ્રપાન કરે છે, હોશિયાર બનો, તમાકુથી દૂર રહો, રનઆઉટ થશો નહીં. ખેની, ગુટકા, તંબાકુ, પાન, પાન મસાલા આપણા દેશની બહુ મોટી સમસ્યા છે. આમનું સેવન મોઢાના કેન્સરનું પ્રમુખ કારણ છે. આ રોગીને જીભનું કેન્સર છે અને અમારે આની સ્વરપેટી કાઢવી પડી. હવે બધું ભગવાન ઉપર છે. રેખાને જીભ અને નીચેનું જડબું અમારે કાઢવું પડ્યું. એમના હાથની બે બંગડી વેચવી પડી. તંબાકુ કુટુંબોને ઉજાડી નાખે છે. જિગ્નેશ કવિરાજે આપણી કંપનીમાં ગીતો ગાવાની ચોખ્ખી ના પાડી દીધી. જિગ્નેશ કવિરાજને બ્લેન્ક ચેક આપી દે. કિંમત એની અને એગ્રીમેન્ટ મારું. સર, એ ઓફર હું પણ કરી ચૂક્યો છું. એમણે કહ્યું બ્લેન્ક ચેક ના સાઈન થી જિગ્નેશ કવિરાજને કોઈ ખરીદી શકે નહીં. અને એણે એમ પણ કહ્યું કે પૈસાના ત્રાજવે તોડા એવા માર્કેટમાં ઘણા કલાકારો મળે છે. આ જિગ્નેશ કવિરાજ નહીં. જિગ્નેશ, આજકાલ નો આવેલો ગવૈયો એટલો મોટો સિંગર બની ગયો કે આ ધર્મની કંપનીમાં ગીતો ગાવાની ના પાડે જ. જિગ્નેશ કવિરાજને ખબર નહીં હોય ગુજરાતમાં કલાકારો કિલોના ભાવે મળે છે અને મ્યુઝિક કંપની સિંગરો પેદા કરે છે.
સિંગર મ્યુઝિક કંપની પેદા નથી કરતા. શેરમાં કેસોરી ને ગોમડામાં ગોરી, શેરમાં કેસોરી ને ગોમડામાં ગોરી, બાર દોવે બદલાઈ સે બોલી. એ શેરમાં કેસોરી એલા ગોમડામાં ગોરી, શેરમાં કેસોરી ને ગોમડામાં ગોરી, બાર દોવે બદલાઈ સે બોલી. હો શેરમાં કેતા હેલો હવારિયું, ગામડામાં કેતા કેમ છો બાયું, બાર દોવે બદલાઈ સે બોલી. એ શેરમાં કેસોરી લા ગોમડામાં ગોરી, શેરમાં કેસોરી ને ગોમડામાં ગોરી, બાર ગૌવે બદલાઈ સે બોલી, બાર ગૌવે બદલાઈ સે બોલી. બાર ગૌવે બદલાઈ સે બોલી. એ શેરમાં કેસોરી લા ગોમડામાં ગોરી, શેરમાં કેસોરી ને ગોમડામાં ગોરી, બાર ગૌવે બદલાઈ સે બોલી. હો બાર ગૌવે બદલાઈ સે બોલી. હે ગામડામાં લોકોને ગાય બેસ બકરા, શેરમાં લોકો પાળે સે કૂતરા. બાર ગૌવે બદલાઈ સે બોલી. એ શેરમાં કેસોરી ને ગોમડામાં ગોરી, શેરમાં કેસોરી ને ગોમડામાં ગોરી, બાર ગૌવે બદલાઈ સે બોલી. એ બાર ગૌવે બદલાઈ સે બોલી. કેમ કઈ બોલતો નથી? અરે યાર, આટલું બધું કહીને આવ્યો છું અને તે મને સાંભળ્યો છે અને પાછો કે બોલતો નથી, શાંતિ રાખ ને યાર. લે, એમાં તે વડી શેની શાંતિ? આ તો તારી સાથે વાત કરવી છે, એમાં તારા બહાના ચાલ.
અરે યાર ભાઈ, આને ચૂપ કરાવો ને યાર. અરે ભાઈ, હું મારા બહેરાની ચૂપ નહીં કરી શકતો, તો આ બેનને ક્યાંથી ચૂપ કરાવું યાર. ના ના, એવું તો મેં શું બોલ્યું કે તું મને ચૂપ કરાવવાનું કહે છે? આ તો તારી સાથે થોડી વાત કરવાનું મન થયું, તું થોડી વાત કરી અને હું વાત નહીં કરું કોણ કરશે? અને તમને તો ખબર જ છે, હું તો સાવ જ શરમાળ છોકરી છું, કઈ બોલતી જ નથી ને. મેનેજર સાહેબ, હવે તમે જ વાત તો કરવી જ પડે ને, આપણે ગાડીમાં જઈ રહ્યા છીએ અને જો હું વાત ના કરું તો તમને નીંદર આવી જાય, અને નીંદર આવી જાય તો ગાડીનો એક્સિડન્ટ થઈ જાય. હવે આપણી ગાડીનો એક્સિડન્ટ થઈ જાય તો આપણે ત્રણે તો ઉપર જ પહોંચી જઈએ કે નહીં? એટલે વાતો તો કરવી જ પડે ને. આને તો કઈ ખબર જ નથી. અરે અરે બાપ બંધાને જો, સાંભળ મેનેજર સાહેબ, તમે પણ સાંભળો, વાતો તો કરવી જ પડે. કારણ કે મેં ક્યાંક સાંભળ્યું છે કે બોલે એના બોલ વેચે, એટલે વાતો તો હું કરવાની જ છે. અરે યાર, આને ફેંક્યા તો. એ ફેંક્યા એટલે શું? એટલે તો મસ્તી કરે છે. તમારા આશીર્વાદ થી મારો પ્રોગ્રામ ખૂબ સક્સેસ ગયો, અને આવા નવા આશીર્વાદ સદાય માટે મારા માથે રાખજો. એ ગુર્જર ધરાયણ હિલપુર પાટણ રૂડા પરગણે, ગુર્જર ધરાયણ હિલપુર પાટણ રૂડા પરગણે, સુરના સહેન સામણી રાજજે ડાજરા ડોલાવતા, છોડી પલક માં ચાહકો છોડી પલક માં ચાહકો બારોટ મણી રાજ ચાલ્યા ગયા, એ દન આઠમ નો દાડલો જે દિકાળ મો દિવસ ગળ્યો, યાદ આવ તારવે મારી આખલડી. બોલબોલ કરું છું, અને તમને તો ખબર છે કે હું કેટલી શરમાળ છોકરી છું, હું તો કઈ બોલતી જ નથી, અને આટલું લાંબુ નામ બોલીશ ને તો બધા મને કહે છે કે હું બહુ બોલબોલ કરું છું, એટલે હું તો જીગાને જીગલો જ કહેવાની છું. એ જીગા સાંભળ ને. આ બોલે પણ સાંભળું છું ને. હું શું કહેતી હતી કે આપણી પાસે 2-3 દિવસ પ્રોગ્રામ તો છે નહીં, હલ્લે ક્યાંક ફરવા જઈએ. હું ક્યાં ના પડું, ચાલ જઈએ આપણે. ચાલ. હા, તું તારી જા, હું મારી જો. બાય. એ જીગા. માં, આ જીગાને મારાથી પ્રોબ્લેમ શું છે? તું બહુ બકબક કરે છે ને. એ આલે લે લે લે, હું ક્યાં બકબક કરું છું? તમે જ કયો, હું શું બોલબોલ કરું છું? પણ આ બધાને એવું લાગે છે કે હું બળ બળ બક બક કર્યા રાખું છું. હવે આજ પછી મારે કઈ બોલવું જ નથી. ઓલી કહેવત છે ને, ન બોલવામાં નવ ગુણ. આજ પછી મારે કઈ બોલવું જ નથી ને. પણ બોલે એના બોર વેચાય, હું તો બોલવાની. તમને જે લાગે ને જેને જે બોલવું હોય તે બોલે, પણ હું તો બોલવાની. ભલે ને બધા કહેતા કે હું બોલબોલ કરું છું, એટલે હું તો બોલવાનું બંધ કરવાની નથી. આમ તો તમને ખબર જ છે, હું તો સાવ જ શરમાળ છોકરી છું, કઈ જ બોલતી નથી. પણ તમે જ કયો, મારે બોલવું જોઈએ કે નહીં? મને માવતર મળે તો માં હીરા બા મળે જો, મને માવતર મળે તો માં અંબે માં મળે જો, મને માવતર મળે તો માં હીરા બા મળે જો, મને માવતર મળે તો માં અંબે માં મળે જો. મારા હૈયાના હિતનું દેવ, મારા અંતરના ઓતેડાનું દેવ, મને માવતર મળે તો માં
હીરાવા મળે જો મને માવતર મળે તો માં અંબે માં મળે જો મારા હૈયા ના હેતનું દેવ મારા અંતર ના ઓતેડાનું દેવ મને માવતર મળે તો માં હીરાવા મળે જો આભવે મળી અમાડી ભવો ભવ મળજો ચોરુડા જાણે માડી હંબાળ રાખજો મારા હૈયા ના હેતનું દે મારા હૈયા ના હેતનું દે માવતર મળે તો મારી ઈંગળા જ માં મળજો હે મને માવતર મળે તો હીરાબા જેવા મળજો મને ગાતા નથી આવડતું આવડે છે ને તો કેમ આજ વચ્ચે આવીને ગીત ગાયું ગીત તો મારું છે ને તો રાખ તારા ખિસ્સામાં તું મને ઓળખે છે સારી રીતે ઓળખું છું જિગ્નેશ કવિરાજ મોટો સિંગર શું તને મારા ગીતો ગમે છે ગીતો તું નહીં તો મેં ક્યાં કીધું કે હું ગમું છું તને ના કહ્યું તો પછી કહેત હું સારી રીતે ઓળખું છું તમે બધાને છોકરી જોઈ નહીં કે વાત ચાલુ છોડ મને છોડી દઉં ઊભી કરું ઘણા વર્ષોથી અમારી કંપની તમારી કંપની સાથે કોન્ટ્રેક્ટ કરી રહી છે પણ આ વખતે નહીં કરે કેમ કેમ કે તમારી કંપનીના કોઈ પણ સિંગર હવે માર્કેટમાં ચાલતા નથી તમને ઘણો સમય આપ્યો પણ તમારી કંપનીનું એક પણ સોંગ કે એક પણ આલ્બમ નથી ચાલતું એટલે એ જ માટે અમારી કંપનીએ નક્કી કર્યું છે કે તમારી કંપની સાથે કોન્ટ્રાક્ટ રદ કરી અને અમે જિગ્નેશ કવિરાજ સાથે કોન્ટ્રાક્ટ કરીશું જિગ્નેશ શું તમારી કંપની ચલાવી શકશે અત્યાર તો માર્કેટને જિગ્નેશ એકલો જ ચલાવી રહ્યો છે જિગ્નેશભાઈ આજથી તમારા જેટલા પણ સ્ટેજ શો થશે એ અમે બુક કરાવીશું અને અમારી કંપની સિવાય તમે બીજી કોઈ પણ કંપનીમાં કોન્ટ્રાક્ટ નહીં કરી શકો બાકીની ફોર્મેલિટી મેં મેડમ સાથે વાત કરી લીધી છે એડવાન્સ એમાઉન્ટ મીરાને આપી દો બાકી બીજી બધી મને ખબર છે હા શ્યોર જેટલો હવામાં ઉડીશ ને એટલો જ નીચો પડીશ મારી નજર તારી ઉપર જ છે તે ઘણું નુકસાન કર્યું છે મારું મેં નહીં તારા અભિમાને તારું નુકસાન કર્યું છે એ મારો ગર્વ છે જે તને અભિમાન દેખાય છે અને ગુજરાતમાં મારાથી કોઈ મોટી કંપની જ નથી અને તારા જેવા સિંગરને હું ચપટીમાં રોડ પર લાવી શકું છું અને મારા પગમાં પણ પાડી શકું છું તું તો ડાયલોગ પણ જોરદાર બોલે છે મ્યુઝિક કંપની બંધ કરીને એક્ટિંગ શરૂ કરી દે ભવિષ્યમાં કામ લાગશે અરે અરે યાર ખરો માણસ છે કેવી રીતે ચલાવે છે ગાડી અરે ક્યાં જાવ છો જિગ્નેશભાઈ ગાડીમાંથી કેમ ઉતરો છો
સિંગર. કેમ ગરીબ સિંગર? સાયકલ તો જો તારી દૂધવાળો લાગે છે. અરે હું ગોકુળ નો ગોવાળ ને તું ગોપી. મારું નામ ગોપી નહીં, જાનકી છે. તો જોડી જામ છે આપડા બેન. મોઢું જોયું છે કાચમાં? કંસ જેવું લાગે છે. કંસ? એવું? કંસ તો કંસ, તું પણ અસ્થિ લાગે છે ને. કોણ અસ્થિ? કંસ ની ઘરવાળી. શું? જોયું ને કંસે કાનુડાનું કામ કર્યું ને. તે મને બચાવી તો પણ તમારા માટે કંસ જ છે. જિગ્નેશ બેટા, તું હજી સુધી જાગે છે? તારી તબિયત તો સારી છે ને? અરે માં, તબિયત મારી સારી છે. હું કલાકાર છું ને, તો કલાકારને મોડી રાત સુધી જાગવાની આદત હોય. તો હું ઈ તારી માં છું. આદત અને ઉજાગરાના ફરકને બહુ સારી રીતે સમજી શકું છું. તારી આંખો જુદી કહી રહી છે અને તારા હોઠ જુદું બોલી રહ્યા છે. સાચે સાચું કહેજે, તને મીરા સાથે પ્રેમ થઈ ગયો છે ને? શું માં તું પણ આવી વાત કરે છે? અરે મીરા તો મારી બાળપણની મિત્ર છે. તો શું થઈ ગયું? બાળપણની મિત્ર જો પત્ની બનીને આ ઘરમાં આવે તો તારી સારી નરસી બધી જ આદતોની એને ખબર હોય, તો તમારો સંસાર સુખીથી ચાલે ને? માં, મીરા નહીં પણ મીરા કરતા પણ સારી અને સુંદર પુત્ર વધુ તારા માટે લાવીશ. બસ આ મારી પ્રોમિસ છે. ચાલો હું જોઉં છું. આ નહીં જિગ્નેશ, આ ઘરમાં જો કોઈ પુત્રવધુ તરીકે આવશે તો માત્ર મીરા જ. અરે વાહ, આજે સૂરજ આથમણે ઉગ્યો. શું સવાર સવારમાં તે મારો રસ્તો રોક્યો? થેન્ક્સ કહેવા માટે રસ્તો રોક્યો છે. અવળું ના સમજતો. અરે શું અવળું સમજું? એવું તમે શું કામ કર્યું છે કે તું મને થેન્ક્સ કહેવાય? તે મને કાલે પડતા બચાવી ને એટલે. પણ એ મારી ફરજ હતી. તોસીમાં થેન્ક્સ ના કહેવાય? આ બધું કહીને મને ઇમોશનલ ના કરતો, ઓકે? એમાં પણ તે મોકાનો ફાયદો ઉઠાવીને મને સ્પર્શ કરી લીધી. હું તારા જેવી નથી, હિસાબની પાકી છું, એટલે થેન્ક્સ બોલવા આવી. હું તારા જેવી નથી એટલે હું કેવો છું? હમ, કંસ ભૂલ કરીને માફી ના માંગે એને કંસ કહેવાય. મેં શું ભૂલ કરી? બે દિવસ પહેલા હું ગીત ગાતી હતી, એમાં તે અધ વચ્ચે ટપકીને મારું ગીત શરૂ કરી દીધું. અરે એ ગીત તારું નહીં, એ ગીત મારું હતું. અને કયા સુરમાં ગાયો તો ખબર પડતી નથી, અને પાછી કયા અધ વચ્ચેમાં ટપકી પડ્યો? તો સુર શીખવાડવું જોઈએ ને, આમ અધ વચ્ચે ના ટપકી પડાય. ચલ સોરી બોલવાની જરૂર નથી, તું મને સુર શીખવાડીશ ને તો તને માફ કરી દઈશ. કેમ હશે છે? હું જોક બોલું છું? અરે હું તને શીખવાડીશ, પણ એક સર સાથે. તારે મને કંસ નહીં, કાનોડો કેવો પડશે. એ તો શીખી ગયા પછી વિચારીશ, પણ અત્યારે તો કંસ જ કહીશ. એક વાત કહું? બોલો ને કવિરાજ. શું તમે મને આખી જિંદગી કવિરાજ કહીને બોલાવશો? હું કઈ સમજી નહીં. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.
શું થયું? કઈ ખોટું લાગ્યું? ના, ખોટું નથી લાગ્યું. આપણા શાસ્ત્રમાં લખ્યું છે, જો કોઈએ દાન આપવું હોય તો પણ પાત્ર જોઈને આપવું જોઈએ. ને તું તો તારી આખી જિંદગી મને આપી રહ્યો છે. તું આ અનાથ છોકરી વિશે નહીં જાણે કે હું ક્યાં ઉછેરીને મોટી થઈ છું, મારો ઇતિહાસ શું છે, નહીં જાણે. અરે હું તને જાણ્યો એટલે આખા જગને જાણી ગયો. મને તારા ઇતિહાસ સાથે કંઈ લેવા દેવા નથી. બસ એક વાર તું હા કહી દે. વિચારીશ નહીં, મને પહેલી નજરે પ્રેમ થઈ ગયો એ હું તને આજે કહું છું. હું વિચારતી નથી. તો હું કંસને કાનો કહીશ તો કેવી લાગીશ? જાનો. સાથિયા પણ રેસુ જોડા જો જન્મોના સંગાથિયા પણ રેસુ જોડા જો રેસુ જોડા જોડ પૂરા કરસુ મનના કોડ રેસુ જોડા જોડ પૂરા કરસુ મનના કોડ ભવ ભવના રે સાથિયા પણ રે સુ જોડા જોડ જન્મોના સંગાથિયા પણ રે સુ જોડા જોડ જગ ભલે રૂઠે રબ ભલે રૂઠે તારો ને મારો કદી સાથ નહીં છૂટે કસ મોરે તૂટે રસ મોરે તૂટે રૂઠે તો ભલે આ દુનિયા રે રૂઠે રેસુ જોડા જો કરસુ મનના કોડ રેસુ જોડા જોડ પૂરા કરસુ મનના કોડ ભવ ભવના જન્મોના ભવ ભવના રે સાથિયા પણ રેસુ જોડા જોડ જન્મોના સંગાથિયા પણ રેસુ જન્મો જન્મનો સાથ તારો ને મારો તું મારી રાધા ગોરી હું શ્યામ તારો હો મારા તે દિલનો તું ધબકારો પ્રાણથી પ્યાર
કરશું મન ના કોણ રેશું જોડા દોડ પૂરા કરશું મન ના કોણ ભવ ભવના જન્મોના ભવ ભવના રે સાથી આપણ રેશું જોડા જોડ જન્મોના સંગાથી આપણ રેશું જોડા જોડ હો ભવ ભવના રે સાથી આપણ રેશું જોડા જોડ જન્મોના સંગાથી આપણ રેશું જોડા દિવસથી તમે ઓફિસ નથી આવ્યા ને બહુ વધારે બિઝી લાગો છો અરે ઘરે આરામમાં હતો જોયા આવે બહુ આરામ કરવાવાળા અરે તું બંધ થાને હજી તો હું ક્યાં બોલી જ છું હજી તો મારે બોલવાનું બાકી છે જ્યારે પણ મારે કામ હોય ને હું બોલું ને ત્યારે તને એવું લાગે છે કે હું બોલ બોલને બકબક કરું છું પણ હજી તો મેં બોલવાનું ચાલુ જ નથી કર્યું અને મારે જ્યારે કામ હોય ત્યારે મારે બોલવાનું કે નહીં તને કંઈ જ્યારે જોવો ત્યારે બકબક કરું છું બકબક કરું છું અરે મગજની નસ ખેંચ્યા કર બોલને બાપ તો સાંભળ ચાર પ્રોગ્રામ કેન્સલ થઈ ગયા છે હવે બાકીના પ્રોગ્રામ પણ તારે કેન્સલ કરવા છે અરે કંપનીનો એગ્રીમેન્ટ કર્યો છે ને આપણે એના પ્રોગ્રામ કરીશું બાકી બ્રેક જીગા નો કમેન્ટ પ્લીઝ આ તો કઈ માણસ છે જવાબદારી તો કોઈ ભાન લાગતું જ નથી અને હું બોલું તો એને એવું લાગે છે કે હું બોલ બોલ ને બકબક કરું છું હવે તમે જ કહો મારે બોલવું પડે કે નહીં ઓલા ઓર્ગેનાઇઝરો નહીં તો મને બોલશે કે એમના પ્રોગ્રામ તો હવે મારે જ લેવાના ને જો હું એમને નહીં બોલું તો પછી જીગાને એવું લાગશે કે મેં એને બોલ્યું કેમ નહીં અને જીગાને કહું છું તો એને એવું લાગે છે કે હું બોલ બોલને બકબક કરું છું અને તમને તો ખબર જ છે કે હું તો કેટલી શરમાળ છોકરી છું હું તો કઈ બોલતી જ નથી પણ જ્યારે પણ હું બોલું ને કામની વાત આપણે બોલવી તો પડે ને છતાંય જીગાને એવું લાગે છે કે હું બોલ બોલને બકબક કરું છું હવે તમે જ કહો મારે શું કરવાનું બોલવું તો પડે ને જિગ્નેશ મને નદી કિનારે બેસવું કુદરતી સૌંદર્ય જોવું અંધારી રાતમાં ચાંદને જોવું અજવાળી રાતના નવલખા તારાને જોવા આ બધું મને બહુ ગમે છે અરે આ કુદરતનો સંકેત તો જો જે વસ્તુ મને ગમે છે એ જ વસ્તુ તને ગમે છે અને મારા અંતરનો અવાજ તારા મુખેથી નીકળે છે આ કુદરતનો અનોખો સંકેત નહીં તો આને બીજું શું કહેવાય ભગવાને પહેલેથી જ આપણી જોડી બનાવી રાખી નહીં હોય ને પણ જિગ્નેશ કુદરતે મારું બધું છીની લીધું છે મા બાપ માસા માસી કાકા કાકી કુટુંબ મારું હવે મને કુદરત ઉપર ભરોસો નથી અરે કુદરતની વાત છોડ મારા ઉપર ભરોસો છે ને તને હું મારી જિંદગીમાં તારા ભરોસાને એક આંચ પણ નહીં આવવા દઉં જીગા તું કોને મળવા જાય છે અને કેવો આરામ કરે છે એની મને બધી ખબર છે એટલે કેવા શું માંગે છે તું કેમ તને નથી ખબર લાગે છે તને ખબર પડી ગઈ છે તો સાંભળ હું જાનકીને પ્રેમ કરું છું એને હું મારી પત્ની બનાવવા માંગુ છું તું જાનકીને પ્રેમ કરે છે કેમ ના કરું હું તને સ્ટોપ નો બકવાસ તું જઈ શકે છે પૈસાની ચિંતા તમે ના કરો પૈસા હું પાણીની જેમ વાપરીશ પણ મારું એક જ લક્ષ્ય છે એ છે જિગ્નેશ કવિરાજની બરબાદી ભાઈ જિગ્નેશ કવિરાજને બરબાદ કરવાની જવાબદારી મારી જિગ્નેશની એક જ ભૂલ તમારી જીત સાબિત થશે હવે સમય જોઈને તીર છોડીશ એટલે તમારી જીત પાકી જીત જીત એ મારો શોખ નથી મારી આદત છે અને આદત
માણસ મરે ત્યાં સુધી જતી નથી. જિગ્નેશ, આઈ એમ સોરી. સેના માટે? કાલે જે પણ મેં તને કર્યું એ મારો હક નથી. અરે યાર, તું તો મારી બાળપણની મિત્ર છે અને તું તો મને કહી શકે છે. તે ગુસ્સો કર્યો તો એ વ્યાજબી હતો, પણ હું તને કહેવાનો હતો કે હું જાનકીને પ્રેમ કરું છું. પણ તે કહ્યું તો નહીં ને? સોરી. બસ જાનકી. અરે જાનકી, 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 મારી વાત તો સાંભળ પહેલા. જાનકી, મારે કશું સાંભળવું નથી. જો તું એને પ્રેમ કરતો હતો તો મારી સાથે પ્રેમનું નાટક કેમ કર્યું? અરે સમજ્યા કે કોઈ વસ્તુને સાચી ના મનાય. જોયું એ ખોટું? હા ખોટું હતું. સાચું શું છે? સાચું એ મીરા મારી બાળપણની મિત્ર છે અને મીરાને તારાને મારા સંબંધની વાત ન કરતા એ રિસાઈ ગઈ હતી, એટલે હું મનાતો હતો, પણ એ માની ગઈ અને તું રિસાઈ ગઈ. એમ વાત છે તો આઈ એમ સોરી. જો એ સોરીથી કામ નહીં ચાલે, કારણ કે તે મારા પર શંકા કરી એટલે હું નારાજ થઈ ગયો. હવે તારે મને મનાવવું પડશે. બોલ, હવે મને મનાવવા માટે તું શું કરીશ? તું જે કહીશ એ કરીશ. પ્રોમિસ? પ્રોમિસ. આજે રાતે? શું? આજે રાતે મારી સાથે ડાયરામાં ગીત ગાવું પડશે. તારી જોડે ડાયરામાં ગીત? અરે આટલું બધું કેમ હશે? હું તારી સાથે ગીત ગાઈશ ને તો લોકો આપણા ઉપર સડેલા શાકભાજી ફેંકશે. અરે હું છું ને તારી જોડે, તું ચિંતા ના કર. જોડી
મને લાગે છે કે મીરા તને મનોમન પ્રેમ કરે છે. ભલે ને મને પ્રેમ કરતી હોય, પણ હું એને ક્યાં કરું છું? હું તો માત્ર ને માત્ર તને પ્રેમ કરું છું. મીરા તને મારાથી દૂર લઈ જશે તો હું તને છોડીને ક્યાં નહીં જઉં? અને ચાલ્યો ગયો તો તું મને પાછો લઈ આવજે. તું ના આવ્યો તો તું લેવા આવીશ તો હું આવી જઈશ. જિગ્નેશ, મારી વાતને મજાક ના સમજ. તને ખબર નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું. માતાજીની માનતા રાખી હતી કે જ્યારે મને મારો કાનુડો મળી જશે તો એની સાથે દર્શન કરવા આવીશ. મારો સાચો પ્રેમ જે હંમેશા મારી સાથે રહે. પણ તારી વાતોથી લાગે છે કે તું. અરે યાર, હું તો મસ્તી કરતો હતો અને હું તો તને છોડીને ક્યાં ચાલે જવાનો છું. પણ મને તો બીક છે કે તું મને છોડીને ચાલી નહીં જાય, નહીતર હું ગાંડો બની જઈશ. એવું ક્યારે વિચારતો નહીં. નહીં વિચારું બસ. ક્યારે જવું છે તારી માનતા પૂરી કરવા? અત્યારે જ રાજસ્થાન જવાની કરીએ. અરે યાર, આ ફોન કેમ નથી ઉપાડતો? તારે જિગ્નેશ સાથે વાત થઈ કે નહીં? મારો ફોન નથી ઉપાડતો. મારો પણ ફોન ઉપાડતો નથી. અને કંપનીના કોન્ટ્રાક્ટ પ્રમાણે 2 દિવસ પછી શો ચાલુ થવાના છે, અને અત્યાર સુધી એની સાથે વાત પણ નથી થઈ કે શોની કોઈ તૈયારી પણ નથી થઈ. શું કરીશું? મને તો ચિંતા થાય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એને પણ એની જવાબદારીનું ભાન હશે જ ને. જવાબદારીનું ભાન હોય ને તો માણસ ફોન તો ઉપાડે કે નહીં? આવી જશે. આવી જશે. અને નહીં આવે તો? બાળપણથી જ મેં ઘણું બધું સહન કર્યું છે. બાળપણથી જ મારા મનમાં હતું કે એક દિવસ મારો રાજકુમાર આવશે. ત્યારથી જ હું રાજકુમારના સપના જોવા લાગી ને માતાજીની માનતા રાખી કે જ્યારે મને મારો રાજકુમાર મળશે તો એની જોડે હું દર્શન કરવા આવીશ. ને હવે માતાજીના આશીર્વાદથી મને મારો રાજકુમાર મળી ગયો. બસ હવે માતાજીને એક જ પ્રાર્થના છે કે મારા પ્રેમને કોઈની નજર ના લાગે. નહીં લાગે. આપણા પ્રેમ ઉપર કોઈની નજર નહીં લાગે. આપણે સાથે જીવા મરવાના કોલ લીધા છે. આપણે
દારૂ પીધા પછી લોકો ગમ ભૂલી જાય છે. અરે લોકો પાસે જાનું નહીં હોય એટલે જ પીવે છે. પણ હું તો તારી જિંદગીમાં જ છું ને, એટલે મને ગમ નથી. અને હું ના હું તો મારે જીવવાનો કોઈ મતલબ નથી. પણ હું તો તારી જિંદગીમાં જ છું ને રહીશ હંમેશા માટે. મારા બધા જ શો કેન્સલ થયા છે, લાખો રૂપિયાનું નુકસાન થયું છે મને, અને જિગ્નેશને કશું ફરક નથી પડતો. મારી કંપનીની બદનામી થઈ, તેની ભરપાઈ તો જિગ્નેશને કરવી જ પડશે. તેને તેની ઓફિસ, મકાન બધું વેચીને મારી નુકસાની ભરવી પડશે. સર, જિગ્નેશ ક્યાંક ફસાયેલો હશે, બાકી આવું ન બને. ફસાશે તો હવે એ, જ્યારે મારો વકીલ આવીને તમારી સાથે વાત કરશે. પણ સર, અમારી વાત નો, મારી સાથે કોઈ ડિસ્કશન નહીં. તમારે જે પણ આર્ગ્યુમેન્ટ કર્યો ને એ મારા વકીલ સાથે કરજો. જિગ્નેશ, તું ક્યાં હતો? તને ખબર છે તને કેટલા ફોન કર્યા મેં? તું ફોન કેમ નથી ઉપાડતો? થોડીક વારમાં ફોન કરીએ તો ફોન સ્વિચ ઓફ આવે, એના પછી ફોન કરીએ તો ફોન નોટ રીચેબલ આવે. તને ખબર છે અહીંયા શું થયું છે? પેલો ઓર્ગેનાઇઝર ધમકી આપીને ગયો છે કે જિગ્નેશને કહેજો એનું આ ઘર, બંગલો, ગાડી બધું જ વેચીને એના નુકસાનની ભરપાઈ કરવી પડશે, અને એણે એના વકીલને મળવાની વાત કરી છે. તને ખબર ના હોય તો કહી દઉં, જો આપણે કોર્ટમાં કેસ હારી ગયા ને તો રોડ પર આવી જઈશું. તને તારી જવાબદારીનું ભાન છે કે નહીં? કઈ હવે કેમ બોલતો નથી કઈ? અરે યાર, શું બોલું, તું બોલવા દે તો બોલું ને. હું બુકે લેવા ગયો. કેમ? શું કેમ, તારામાં કઈ મગજ જેવું છે કે નહીં? આજે તારો જન્મદિવસ છે, હેપી બર્થડે મીરા. શું વાત કરે છે, મારા માટે? ખરેખર તું મારા જન્મદિવસની ગિફ્ટ લેવા ગયો હતો સ્પેશિયલ? આ બધું કામકાજ છોડીને થેન્ક યુ, થેન્ક યુ જીગા. અને હું ક્યારની તને બોલબોલ કરું છું, તું મારા પર ખીજાતો કેમ નથી કે તું હું તને બોલબોલ ના કરું? તું મારી માટે સ્પેશિયલ ગિફ્ટ લેવા ગયો હતો, અને હું જ્યારે નથી બોલતી ત્યારે તને એવું લાગે છે કે હું બકબક કરું છું. તું કેમ સમજતો નથી, જ્યારે હું બકબક નથી કરતી ત્યારે તને એવું લાગે છે કે એ ગાંડી, તું કોની સાથે બકબક કરે છે, કોની સાથે વાતો કરે છે તું? જીગા સાથે. હ, જિગ્નેશ ક્યાં છે? જિગ્નેશ આ ઊભો. અરે અરે, ખરેખર તું સાવ ગાંડી થઈ ગઈ છે. વા સાથે વાતો કરે છે અને કહે છે કે હું જિગ્નેશ સાથે વાત કરું છું, પાગલ નહીં તો. ખરેખર ગાંડી થઈ ગઈ. મીરા, ભલે તું મને પ્રેમ કરતી હોય પણ હું તો તને પ્રેમ નથી કરતો, હું તો જાનકીને પ્રેમ કરું છું. અને તું તો મારી બાળપણની મિત્ર છે અને હંમેશા મિત્ર જ રહેવાની, અને આમે મીરાના નસીબમાં પ્રેમ જ લખેલો છે, બાકી કાનુડો તો રાધાના નસીબમાં લખેલો છે. સોરી મીરા, હું તારી કદર કરું છું. મીરા, અરે આ લાગણીની કદર ધરતી પરના માણસો તો શું જાનવરો પણ કરે છે, અને એ લાગણીમાં જો સ્નેહની કોઈ હૂંફ આપે ને તો પ્રેમનો જન્મ થાય છે. તું બાળપણથી જેના ડગલે ને પગલે સુખ અને દુઃખમાં સાથ આપે છે, જેને તું દિલથી પ્રેમ કરે છે, અરે એ માણસે તો તારી કદર પણ ના કરી. એટલે જ કહું છું, એ માણસને ભૂલી જા, તું એની પર વિશ્વાસ નહીં કર. જ
જિગ્નેશ, તારા પર વિશ્વાસ ન જ કરવો જોઈએ. એ નાના મોટા સો કરિયાનું પેટ ભરી શકે, બાકી કમદી સાથે જોડાય અને મોટા સ્ટેજ શો કરવાને એની તાકાત નથી. એટલા માટે તો જિગ્નેશ કવિરાજનો કોન્ટ્રાક્ટ રદ કરી અને તમારી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છીએ. અમારી કંપનીની સૌથી મોટી ભૂલ એ કે તમારા જેવી પ્રોફેશનલ કંપનીને છોડી અને સ્ટેજ શોના અનપ્રોફેશનલ કલાકાર સાથે કોન્ટ્રાક્ટ કર્યો. લાખો રૂપિયાનું નુકસાન થયું. હવે જિગ્નેશ કવિરાજને ખબર પડશે કે પ્રોફેશનલ કંપની સાથે અનપ્રોફેશનલ કામ કરવાનું પરિણામ શું આવે છે. તમે આજે તમારા કંપનીના કલાકારોને કોલ કરી નાખો, કાલથી રેકોર્ડિંગ સ્ટાર્ટ. હેલો, સોરી સર, જિગ્નેશનો ફોન બંધ આવે છે. જિગ્નેશ, એક મિનિટ ઊભી રાખું. કેમ? એ જગ્યા આવી જ્યાં પહેલી વાર તમે મળ્યા હતા. ચાલને બહાર, મારે આ જગ્યાને મન ભરીને જોઈ છે. પ્લીઝ. હેલો, એ માજી, તારા દીકરાને ફોન આપ. જાનકી વગરનો જિગ્નેશ બાવરો થઈ ગયો છે, એની સાથે વાત કરવી છે. ફોન આપ. ફટાફટ ભાદરોડીની કેનાલ પર આવી જા અને સાંભળ,
એકલો આવજે. જો કોઈને સાથે લઈને આવ્યો છે ને તો તારી જાનું. હલો 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 ધર્મા, મારી જાનું છોડ દે. બોલ, તારે શું જોઈએ છે? તું મારી પાસે આવી જા, હું તારી જાનું ને છોડી દઉં. અને કોઈ ચાલાકી કરીને ચારે બાજુ મારા માણસો છે, એની એક ગોળી અને તારી જાન કી ફિનિશ. ચલ આવ્યા જા. તમાકુથી તમારી જાતને રનઆઉટ થવા દેશો નહીં. તમે સારી રીતે બેટિંગ કરી રહ્યા હોય ત્યારે રનઆઉટ થવું ખૂબ જ ભયંકર છે. તમારા પોતાના દોષના કારણે અથવા તમારા સાથીદારની ભૂલના કારણે તેમ બની શકે છે. તમાકુ તમને નુકસાન પહોંચાડે છે. જ્યારે તમે ધૂમ્રપાન કરો છો, અન્ય કોઈ પણ તમારી આસપાસ ધૂમ્રપાન કરે છે, હોશિયાર બનો, તમાકુથી દૂર રહો, રનઆઉટ થશો નહીં. ખેની, ગુટકા, તંબાકુ, પાન, પાન મસાલા આપણા દેશની બહુ મોટી સમસ્યા છે. આમનું સેવન મોઢાના કેન્સરનું પ્રમુખ કારણ છે. આ રોગીને જીભનું કેન્સર છે અને અમારે આની સ્વર પેટી કાઢવી પડી. હવે બધું ભગવાન ઉપર છે. રેખાની જીભ અને નીચેનું જડબું અમારે કાઢવું પડ્યું. એમના હાથની બે બંગડી વેચવી પડી. તંબાકુ કુટુંબોને ઉજાડી નાખે છે. જાનુ, એ ધર્મા, મારી જાનુને છોડ દે. બોલ, તારે શું જોઈએ છે? તું મારી પાસે આવી જા, હું તારી જાનુને છોડી દઉં. અને કોઈ ચાલાકી કરીને ચારે બાજુ મારા માણસો છે, એની એક ગોળી અને તારી જાન કી ફિનિશ. ચલ આવી જા.
જો તારો મજનુ મારો મજનુ મારો મજનુ તું છે આટલો મોટો દગો કરો તે શું કામ જાનકીને તારી જગ્યા લેવી હતી અને મારે મારો બદલો આઠ વર્ષથી હું સિંગર બનવા માટે સ્ટ્રગલ કરી રહી છું સ્ટુડિયો મ્યુઝિક કંપનીના દરવાજા ખટખડાવીને હું થાકી ગઈ છું મને લાગે છે કે મારી આખી જિંદગી ભજન કીર્તન ગાવામાં જ નીકળી જશે નહીં જાનો તું તો ગુજરાતની ટોપની સિંગર છે અને તારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે હું કહું તે કર એક સિંહાસન પર બે બાદશાહ ન બેસી શકે એટલે એક બાદશાહને હટાવવો પડશે હું કઈ સમજી નહીં તું જિગ્નેશ કવિરાજ સાથે પ્રેમનું નાટક કર અને એને બરબાદ કર એમાં મને શું મળશે જિગ્નેશની જગ્યા મોટું નામ હું કહું તેમ કરતી જા તને ટોપની સિંગર બનાવવાની જવાબદારી આ ધર્મને તારું કોન્ટ્રાક્ટ રદ થાય એના માટે મેં તને ખોટું બોલ્યું અને તને દૂર માતાજીના દર્શન કરવા માટે લઈ ગઈ મારું તીર નિશાના ઉપર વાગ્યું ને તારું કોન્ટ્રાક્ટ રદ થઈ ગયું આટલું મોટું ષડયંત્ર રચી તે હજુ તો ષડયંત્રનું એક પાઠ બાકી છે જિગ્નેશ તને અહીં મંજીરા વગાડવા માટે નથી બોલાવ્યો મીઠા જહેરના ચાર ડોઝ આપવાના હતા એમાંથી એક ડોઝ બાકી છે મેં તને પહેલો ડોઝ આપ્યો હતો મેં તને બીજો ડોઝ આપ્યો હતો મંદિરમાં જ્યારે આપણે દર્શન કરવા ગયા હતા પ્રસાદના રૂપમાં નહીં લાગે આપણા પ્રેમ ઉપર કોઈની નજર નહીં લાગે આપણે સાથે જીવવા મરવાના કોલ લીધા છે અને ત્રીજો ડોઝ તારી ઉપર હુમલો થયો ત્યારે આ રહ્યો તારો શિકાર ઓકે આ શું છે
મીઠું ઝેર, આ ઝેર જિગ્નેશની સ્વરપેટી ખરાબ કરી નાખશે. હા, આ પીને એ બોલી તો શકશે પણ ક્યારે ગાઈ નહીં શકે, અને ગાવાની કોશિશ પણ કરશે ને તો એક મિનિટમાં સ્વરપેટી એનો સાથ છોડી દેશે. ગાયકની દુનિયામાં જિગ્નેશ કવિરાજ આઉટ, જાનકી ઇન. અને ચોથો ડોઝ અત્યારે આપીશ. મેં તને કહ્યું હતું જેટલો ઉપર ઉડીશ ને એટલો જ જલ્દી નીચે આવીશ, અને મારી નજર તારી ઉપર જ હતી જીગા. जोर का झटका धीरे से लगे. જિગ્નેશભાઈ, મને લાગે છે કે હવે મારે જવું જોઈએ. આવા સમયમાં? હા, કારણ કે પ્રોગ્રામ તો હવે થવાના નથી. એ તો થશે જ ને, કેમ નહીં થાય? ગાવા માટે અવાજ જોઈએ. સાચી વાત છે, હવે મારાથી ગવાશે નહીં. તમે જાઓ. જય માતાજી. જય માતાજી. કોર્ટના આદેશ મુજબ આ મકાન તમારે 8 કલાકની અંદર અંદર ખાલી કરી દેવાનું રહેશે. આ રહી કોર્ટની નોટિસ. જય માતાજી. જીગલા, ચાલ ને, મને બહુ ભૂખ લાગી છે, આપણે જમી લઈએ. ચાલ જમવા ચાલ. ના, મને ભૂખ નથી. અરે પણ સાંભળ તો ખરો જીગ્નેશ. જીગા, હેલો. કોણ? અરે જાનુ, તે મને ના ઓળખ્યો? હું તારો જિગ્નેશ, તારો કંસ. મેં તને પ્રેમ કર્યો છે, અને તે પણ મંદિરમાં સાથે જીવા મરવાનો સોગંદ ખાધેલા. તને યાદ તો છે ને? મારો શું વાંક હતો જાનુ? તું મને છોડીને ચાલી ગઈ. મારું બધું જ ચાલી ગયું જાનુ. હું તારા વગર નહીં જીવી શકું. ઓકે,
મરી જા. જાનુ જાનુ જાનુ. તારો પાગલ પ્રેમી હજી તને ભૂલી શક્યો નથી લાગતો. ક્યાંથી ભૂલે? મેં એને મારા પ્રેમમાં એવો રંગી દીધો છે, એ મને ક્યારેય ભૂલી નહીં શકે. હવે મારી યાદમાં તડપી તડપીને મરશે. પીધા પછી લોકો ગમ ભૂલી જાય છે. દારૂ પીધા પછી લોકો ગમ ભૂલી જાય છે. જિગ્નેશ, સોરી, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એક ભૂલ તો ભગવાન પણ માફ કરે નહીં. પ્લીઝ. જાનો, જિગ્નેશ, તું તું દારૂ પીને આવ્યો છે? માં, આ દારૂ નથી, ગમ ભૂલવાની દવા છે. અને જાનુ હંમેશા કહેતી હતી કે દારૂ પીવાથી લોકોના ગમ ભાગી જાય છે. જિગ્નેશ દારૂના રવાડે ચડી ગયો. માં, તમે ચિંતા નહીં કરો, હું છું ને એનો પડછાયો. જ્યાં સુધી હું એની સાથે છું ત્યાં સુધી જીગાને આડા રસ્તે તો હું નહીં ચડવા દઉં. આ વીકમાં તારા 4 આલ્બમ રજૂ થઈ ગયા અને ગુજરાતભરમાં તારા અવાજ ગુંજતો થઈ ગયો. થેન્ક્સ.
તે મને મારી મંજિલ આપી. ચાર આલ્બમની સફળતા એ તારી મંજિલ નથી. હું તો તને એવી મંજિલ પર બેસાડીશ કે જિજ્ઞેશ સાત જન્મો સુધી વિચારતો રહેશે કે ધર્મ સાથે દુશ્મની મને મોંઘી પડી. જિજ્ઞેશ ઉઠ, ઉઠ જિજ્ઞેશ, ઉઠ જિજ્ઞેશ, જિજ્ઞેશ ઉઠ. સુવાદન માં ક્યાં સુધી સુયા કરીશ? આમ દારૂ પીને ક્યાં સુધી ઘોર્યા કરીશ? ઉઠ, ઉઠ. છોકરાનું અંદર જવું હોય તો ટિકિટ જોઈએ. અરે ભાઈ ટિકિટ ના પૈસા પણ નથી. શું લેવા મગજ ખરાબ કરે છે? ચાલ નીકળ. અરે યાર હું જિજ્ઞેશ કવિરાજ છું. તો શું નાચું? અરે ભાઈ ચાલ યાર, અરે નીકળ. Thank you.
उत्तरायण होय के पागण नी होली मन मौजी लाने रोज रे दिवाली रोज रे दिवाली नवरात्रि नवेली रमे छे मन मेली नवरात्रि नवेली रमे छे मन मेली रंग जामे छे चारे कोरे मने गमती गुजरात मारी गरवी गुजरात मने गमती गुजरात સુપરસ્ટાર જિગ્નેશ કવિરાજ, કાર નીચે આવીને આત્મહત્યા કરવાનો પ્લાન છે કે શું? ને આત્મહત્યા કરવી હોય ને તો રેલવે ટ્રેક ઉપર જઈને સુઈ જા, ત્યાં બચવાની શક્યતા ઓછી હોય છે. થો, ઘર બાર વિચાઈ ગયું, ભિખારી બની ગયો, એ પણ તારા કારણે. જિગ્નેશ કવિરાજ એક સમયનો મોટો સિંગર આજે રસ્તે રખડતો થઈ ગયો, એ પણ તારા કારણે, તારા પ્રેમના કારણે. આટલો મોટો દગો કરે તે? અરે તો મારો અવાજ પણ છીનવી લીધો. શા માટે? શા માટે? અરે તે મને એકવાર કહ્યું હોત ને કે જિગ્નેશ મારે તારી જગ્યા જોવે છે, તો તારા પ્રેમના સ્વગન, તારા પ્રેમ માટે સિંગિંગ પણ છોડી દેત. દેત થઈ જાત તું. આ શબ્દ ઉપર મને ભરોસો નથી. મને રીઝન નહીં, રિઝલ્ટ શબ્દ ગમે છે, એટલે તો હું અહીં છું. ને તું ભિખારી. ડાર્લિંગ, દારૂ પીવાનું મળ્યું નથી ને એટલે બિચારો અકળાયો છે. લે, બિચારાને 100 રૂપિયા આપી દે, એટલે એને શાંતિ થાય. દારૂ પીધા પછી
લોકો ગમ ભૂલી જાય છે, હે ને? નહીં, થયો રે રાજ તારો ચડતો સિતારો, છોડ્યો રે સાથ તે તો પલમાં મારો, હો થયો રે રાજ તારો ચડતો સિતારો, છોડ્યો રે સાથ તે તો પલમાં મારો, હો તારા લીધે મેં મારી જિંદગી બગા બેવફાસન તારી બહુ મહેરબાની, બેવફાસન તારી બહુ મહેરબાની, કોને રે કેવી મારા પ્રેમની કહાની, મારી રે ભૂલ મને હવે સમજાણી. તારી જિંદગીમાં મોજ મહેફિલ છે, મારી પાસે તો મારું તૂટેલું દિલ છે, હો દિલમાં ગમ ને હાથમાં રમ છે, હાચું રે કહું મને તારી કસમ છે, હો ગાડી હવે રતનપુર બોર્ડર બેવફાસન તારી બહુ મહેરબાની, બેવફાસન તારી બહુ મહેરબાની, કોને રે કેવી મારા પ્રેમની કહાની.
બેવફાસન મતારી બહુ મહેરબાની બેવફાસન મતારી બહુ મહેરબાની બેવફાસન મતારી બહુ મહેરબાની બેવફાસન તારી બહુ મહેરબાની માં મને માફ કરો. અરે મેં તમને ખૂબ હેરાન કર્યા છે, મારા કારણે તમારું દુઃખ વેઠવું પડ્યું છે, એટલે હું માફી માંગુ છું. ના બેટા, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ બહુ છે બેટા. મીરા, મેં તારું ઘણીવાર અપમાન કર્યું છે ને તોય તું મારા ખરાબ સમય મારી સાથે ઊભી રહી છે. જીગા, સમય જોઈને માણસને સાથ આપે ને એ તો સ્વાર્થી કહેવાય, અને લાગણીઓના સંબંધમાં ક્યારેય પણ સ્વાર્થ હોતો નથી. એટલે તો મને ફરીવાર ઊભું થવાની ઈચ્છા પ્રગટ થઈ છે, અને હવે મારે ગાવું છે, મારે દુનિયાને બતાવવું છે કે જિજ્ઞેશ કવિરાજની ગાયકી શું ચીજ છે. ઘણા સમય પછી જિજ્ઞેશ કવિરાજને સાંભળવા મળશે. હા, મેં પણ સાંભળ્યું છે કે ફરી પોતાનો શો શરૂ કરી રહ્યો છે. અરે એ શું શો શરૂ કરશે, દારૂ પીવામાંથી ઊંચો આવે તો ને. બેવડો છે દારૂડિયો, દારૂડિયો. જીગા, આજે નહીં. મેં તો મધરાતે મધરો પીધો રે હો રા. જીગા ગા, પ્રયત્ન કર. એ મેં તો મધરાતે મધરો પીધો રે હો રાજ પછી. જીગા, એક પેક મારી આવ તો જ ચડશે ને તો જ મેકીશ. જીગા ગા. તમારા મને. જીગા ગા ને. જીગા તમારા મને. એ હાલો ભાઈ હાલો, નહીતર આપણે પણ ભગવાનને વાલા થઈ જશું. ઉભારો ઉભારો ઉભારો. જીગા ગા. જીગા સદના. જીગા ગા. મીરા, તું આ લોકોને રોકને, હું ગાઈ શકું છું. અરે ઉભારો ઉભારો ઉભારો. અરે હું એ જિજ્ઞેશ કવિરાજ છું જેને સાંભળવા માટે તમે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા હતા. અરે મારી વાત તો સાંભળો, મને ઓળખો તો ખરા. મેં સાંભળ્યું છે કે જિજ્ઞેશે થોડા દિવસ પહેલા એક સ્ટેજ શોનું આયોજન કર્યું હતું ને એ સાવ ફેલ થઈ ગયું. આવા તો એક નહીં, 1000 શો પણ કરશે ને તો પણ ફેલ થઈ જશે. કેમ કે ગીત ગાવા માટે ગળું અને સ્વર પેઢી જોઈએ, એ તો મેં એની પાસેથી લઈ લીધા છે. ચાલ હવે કામની વાત કરીએ. આ વીકમાં તારા 4 આલ્બમ લોન્ચ કરવાના છે, અને હવે પાસપોર્ટ તૈયાર કરાવી દે. આવતા વીકથી 20 દિવસ માટે આપણે અમેરિકાની ટૂર પર જવાનું છે. ઓકે. માં, વૈદજી. જય માતાજી. જય માતાજી. જોઈ લ્યો. ઉભા થા બેટા. કઈક તો બોલ. શું બોલું? કોઈ ગીત ગા. નહીં નહીં રે ભૂલાય નહીં નહીં. નહીં નહીં રે ભૂલા. નહીં નહીં. Thank you.
લો બેન, આ એમને ઔષધિ આપજો અને ગળે લગાવજો. ટૂંક સમયમાં સારું થઈ જશે અને ભગવાન ઉપર વિશ્વાસ રાખજો. જય માતાજી. જય માતાજી. જાગી માણા
તને ના પાડી હતી ને, જોઈને શું હાલત થઈ. જિગ્નેશ કવિરાજના કિસ્મતનો સૂરજ હંમેશા માટે આથમી ગયો, અને આમે લોકો ઉગતા સૂરજને પૂંજે છે, આથમતાને નહીં. જિગ્નેશ, મેં મારા જીવનમાં બે જ વ્યક્તિ પર વિશ્વાસ કર્યો છે, એક તારી પર અને બીજા મારા ભગવાન પર. અને મને મારા આત્મબળ પર વિશ્વાસ છે. મારા ભરોસાની નૈયા ક્યારેય ડૂબતી નથી, અને સ્ત્રી જ્યારે ધારી લે ને તો વિધાતાના લેખને પણ બદલી નાખે છે. તો આ કિસ્મતની શ્રી વિસાદ. જગતમાં કહેવત આમથી નથી પડી કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. બેટા, ઘરની પુત્રવધુ એ તો ઘરની લક્ષ્મી કહેવાય લક્ષ્મી. આજે હું જગતને છાતી ઠોકીને કહીશ કે જો સાક્ષાત લક્ષ્મીને જોવી હોય ને તો આવો, આવો અમારા ઘરે અને જુઓ મરી થનાર પુત્ર વધુ મીરાને. તું લક્ષ્મી છે બેટા, લક્ષ્મી. અરે આ કળયુગમાં કઈ એવી સ્ત્રી હશે કે જે પોતાના પ્રેમીને માટે પોતાનું ઘર, જમીન અને માનું મંગળસૂત્ર પણ વેચી નાખે અને પોતાના પ્રેમીની કિસ્મત બનાવે. શું મીરા આલ્બમ બનાવવા માટે ઘર જમીન બધું વેચી દીધું? હા બેટા, મીરાએ મને આ વાત કહેવાની જ ના પાડી હતી. પણ માફ કરજે બેટા, મારે આ વાત કહેવી આજે જરૂરી લાગી મને. મીરા, ઈશ્વરને હું એક જ પ્રાર્થના કરીશ, સાત નહીં, સોસો નહીં, જન્મ જન્મ તું જ મને પત્નીના સ્વરૂપમાં મળે. હું વેપારી છું, એ આ લંગડા ઘોડા પર તો દાવ ના લગાડું,
બાબુભાઈ, એકવાર તો અમારી મદદ કરો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. સારું, હું રિલીઝ કરીશ, પણ બધો ખર્ચો તમારો. જિગ્નેશ પર હાલમાં એક રૂપિયો તો શું, પાંચ પૈસા પણ રોકવા તૈયાર નથી. હું કામ કરીશ, પણ કમિશનથી કરીશ. 5,000 વેચાય કે 50,000 વેચાય, બોલો, તમને મંજૂર છે? અમને મંજૂર છે. પણ તમે પૈસાની ચિંતા ના કરો, ખાલી રિલીઝની તૈયારી કરો. પૈસા તમને સાંજ સુધીમાં મળી જશે. ઓકે. તમારા કામ મને બહુ વાલા લાગો છો. સંદના સેડ્યા રે માં પાટણ આયા, પાટણ પીરો નો વાહો માં હમીર ની બેસો લેવા સધી માયા, પાટણ પીરો નો વાહો. પેરી ઉડીને મા કસુંબલ હાડી, મોઈસે બમરી જાળી ભાતુ એ મા. ઓ માતાજી, હીરની દોરીનો ગમર એ ચોડો રે બોંજો બોંજો વો બાવાલી ડાળે 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 મા. હેચકો કઈને માડી પાટણ માં ઉતર્યા, પાટણ ની વાવ માં વાહો એ મા. ગોગોરણો આજા રે ગુજરાત માં ગોડલે ગુગર માળ. ગોગોરણો આજા રે ગુજરાત માં ગોડલે ગુગર માળ. હે હે બાપુ મારો પારસ મણી ભગવાન, બાપો મારો ધરતી નો ધણી કેવાય. ગોગોરણો આજા રે ગુજરાત માં ગોડલે ગોગર માળ 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 માળ. ગોગોરણો આજા રે ગુજરાત માં ગોડલે ગોગર માળ. રોણા શેર મારે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ઘેર મારે. એ રોણા શેર મારે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ઘેર મારે. હે મારી માતાજી ની મેર જમે લે રમા.
કિસ્મત ને ગાડી ટોપ ઘેર મારે એ રોણા શેર મારે રોણા શેર મારે ચાલી કિસ્મત ને ગાડી ટોપ ઘેર મારે એ રોણા શેર મારે કટાયેલો સિક્કો માર્કેટમાં ચાલવા લાગ્યો એમને. આજે રિક્ષામાં મોબાઈલમાં એક જ ગીત ગુંજી રહ્યું છે, તમારા હમ મને બહુ વાલા લાગો છો. એક સાથે ચાર આલ્બમ લોન્ચ કર્યા અને ચારે આલ્બમ સુપરહિટ. જાનકી, જિજ્ઞેશ કવિરાજની સફળતા આપણા ખતરાની ઘંટડી વગાડી રહી છે. ટેન્શન ના લે, પૂછું ને. બાજીના પત્તા જ્યાં સુધી બંધમાં હાલતા હોય ને ત્યાં સુધી રમત રમવી જોઈએ. કોની કિસ્મતમાં ત્રણ એકા નીકળે એ તો બાજી ખુલે ત્યારે ખબર પડે. જીગા, એ જીગા, જીગા, એ લપલપિયણ, જીગા જીગા કર્યા કરીશ કે આગળ કઈક બોલીશ? અરે માં, જુઓ તો ખરા, બીજો ચેક આવ્યો છે. ગીતો બધા હિટ ગયા છે. અને જીગા, હવે આજથી હું તને જીગો નહીં પણ જિજ્ઞેશ કવિરાજ કહીશ. એ ગાંડી, આ તારો થનારો ઘરવાળો છે, હવે તારે એને જીગા જીગા નહીં, એ સાંભળો છો એવું કહીને બોલાવવું પડશે. એ તો માં એ છે ને, બસ 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 બોલવાનું બંધ કર તારું. હેલો, કોનો ફોન હતો? જાનકીનો. શું? હા, જાનકીનો ફોન હતો અને એને એને બધી ભૂલ સમજાઈ ગઈ છે અને બધું મૂકીને મારી પાસે આવવા માંગે છે. તો તે શું નિર્ણય કર્યો? મને વિશ્વાસ હતો કે તું મને મળવા આવીશ. મને તારા પ્રેમ પર ભરોસો હતો. તું આજ પણ મને જીવથી વધારે પ્રેમ કરે છે. પહેલો પ્રેમ ભૂલાતો નથી. મને આજે પણ યાદ છે, આપણે આ જગ્યા પર જીવા મરવાના કોલ લીધા હતા. તું મારા માટે બનેલી છે અને હું તારા માટે બનેલો છું. પણ શું? હું તારા પાસેથી ચાલી ગઈ પણ તે મને કીધું હતું ને કે તું બધું ભૂલવા તૈયાર છે. હા, બધું જ ભૂલી ગયો છું. યાદ રાખવાથી શું ફાયદો? યાદ તો માત્ર એટલું છે, તારા કારણે પડ્યો અને તારા જ કારણે ચડ્યો. તો આવી જા મારી જિંદગીમાં પાછું, તારી જાનુ પાસે, તારા પ્રેમ પાસે. મારો પ્રેમ મારી જાનુ જોવી છે? મારા દુઃખના સમયની સાથી એ મને ક્યારે કહી શકી નહીં કે જીગા હું તને પ્રેમ કરું છું. કદાચ મને કીધું હશે પણ હું સમજી ના શક્યો. મને તારાથી કોઈ ફરિયાદ નથી અને હું તારો પ્રેમ પણ નથી. કેવી રીતે તું મારો પ્રેમ નથી? એક ભૂલ તો ભગવાન પણ માફ કરે તો તું કેમ નહીં કરે? હું ભગવાન નથી જાનકી, હું માણસ છું. હું તારી રાધા છું ને તું મારો શિવ.
શ્યામ તો જન્મોજન્મ રાધાનું જ હોય છે ને, મીરાનો નહીં. ઇતિહાસના પન્નાને બદલાતા વાર નથી લાગતી જાનકી. હર જન્મમાં શ્યામ રાધાનો જ થતો આવ્યો છે, પણ આ વખતે શ્યામ મારો છે. આજે આ મીરા રુક્ષ્મણીનો અવતાર લઈને આવી છે. શ્યામ હર જન્મે રુક્ષ્મણી સાથે ચોરીના ચાર ફેરા ફરતો આવ્યો છે, રાધા સાથે નહીં. જાનકી, તારા પ્રેમમાં સ્વાર્થ હતો અને મારા પ્રેમમાં સમર્પણ. સ્વાર્થ અને સમર્પણની લડાઈ હતી આ, રાધા અને મીરાની નહીં. હેલો. હેલો નહીં, ગુડ બાય. શું? તારે પાછા આવવાની કોઈ જરૂર નથી જાનકી. પણ કેમ? ફ્લોપ પર ફ્લોપ ગીત આપનાર જાનકી, હવે મેં નવી અને ક્યુટ સિંગર સાઇન કરી લીધી છે. પણ તું આમ કેવી રીતે કરી શકે? તારા કહેવાથી મેં. સ્ટોપ સ્ટોપ સ્ટોપ, બકવાસ બંધ કર. આ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનો સગો બાપ પણ ન ચાલે ને, તો કઈ બેઠો હોય ના બોલાવે. અને તું તો હું કહું તેમ કરતી જા. તને ટોપની સિંગર બનવાની જવાબદારી આ ધર્માની. બસ એક વાર હુકુમ કરો ડાર્લિંગ, તમારા માટે દુનિયાનું કોઈ પણ કામ કરવા માટે તૈયાર છું. બસ એક વખત મને ટોપની સિંગર બનાવી દો, લાઈફ ટાઈમ તમારી દાસી બનીને રહીશ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ ડાર્લિંગ. હેલો હેલો હેલો, નહીં જાનો, તું તો ગુજરાતની ટોપની સિંગર છે અને તારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. હું કહું તે કર. એક સિંહાસન પર બે બાદશાહ ના બેસી શકે, એટલે એક બાદશાહને હટાવવો પડશે. અરે તે મને એક વાર કહ્યું હોત ને કે જિગ્નેશ મારે તારી જગ્યા જોવે છે, તો તારા પ્રેમના સ્વગન તારા પ્રેમ માટે સિંગિંગ પણ છોડી દે. તું જિગ્નેશ કવિરાજ સાથે પ્રેમનું નાટક કર અને એને બરબાદ કર. જિગ્નેશ કવિરાજ એક સમયનો મોટો સિંગર, આજે રસ્તે રખડતો થઈ ગયો, એ પણ તારા કારણે, તારા પ્રેમના કારણે. તારા પ્રેમમાં સ્વાર્થ હતો અને મારા પ્રેમમાં સમર્પણ. સ્વાર્થ અને સમર્પણની લડાઈ હતી રાધા અને મીરાની નહીં. જયારે પણ બોલું તો મને કે છે કે તું બોલબોલ કરે છે, પણ તું મને કે બારે આપણે ફરવા જવાનું કે નહીં. લગ્ન પછી મને એક વસ્તુ નથી લઈ દીધી, ક્યાંય મને ફરવા નથી લઈ ગયો, મારે ઘરે બેસીને શું કરવાનું? પછી તું મને કે છે કે હું સાવ ડફોડ છું, મને કઈ ખબર નથી પડતી, પણ તું મને દુનિયા બતાવવા લઈ જઈશ તો ખબર પડશે. ઓ ભાઈ, તમારામાં અક્કલ ક્યાં? આવો આનું મોઢું બંધ કરાવું. હું કઈ બોલું તો તું મને કે છે કે હું બોલબોલ કરું છું, પણ મારે કઈ બોલવાનું કે જાણ તારી માયા મોને લાગી. જા
મનને તું માનેલી મારા રુદિયા કેરી રાણી તારી તેરા પ્રીજો મારા કાળ જડે કોરાણી જાનુડી હો મારી જાન જાનુડી હો મારી જાન સપના કરશું પૂ